नमस्कार, હું અનિશા, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડિંગ સમાચાર. અમદાવાદથી મળી રહ્યા છે. અંધજનો માટે રાજ્ય પસંદગી ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરાયું. ગુજરાત ચેસ એસોસિએશન ફોર ધી વિઝ્યુઅલી ચેલેન્જ દ્વારા 3-5 નવેમ્બર સુધી જે આયોજન છે તે કરવામાં આવ્યું હતું, જેમાં બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશન અમદાવાદ ખાતે અંધજનો માટે રાજ્ય પસંદગી ચેસ ટુર્નામેન્ટ 100 જેટલા જે પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ છે તેમના દ્વારા ભાગ લેવામાં આવ્યો છે. ડિસેમ્બર મહિનામાં યોજાનારી પશ્ચિમ ઝોનની ચેસ ટુર્નામેન્ટ માટે સિનિયરમાંથી 15 ખેલાડીઓ, 10 જુનિયર અને 5 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી. બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશન ભારત દ્વારા અંધજનો માટે રહેવા જમવાની સુવિધાઓ પણ આપવામાં આવી. ગુજરાતની બ્લાઇન્ડ ચેસમાં એક મોટી ઇવેન્ટ છે અને સુંદર રીતે આયોજન થયું. ગુજરાત ચેસ એસોસિએશન ફોર વિઝ્યુઅલી ચેલેન્જ નો સેક્રેટરી છું અને આ એસોસિએશન છેલ્લા 10 વર્ષથી બ્લાઇન્ડ ચેસના પ્રમોશન માટે કામ કરી રહ્યું છે. ગુજરાતમાં જ્યારે શરૂ કર્યું ત્યારે 4 ઇન્ટરનેશનલ પ્લેયર હતા રેકિંગ ધરાવતા અને હવે એની સંખ્યા 41 થઈ ગઈ છે. અત્યારે અહીંયા સ્ટેટ સિલેક્શન ટુર્નામેન્ટ ચાલી રહી છે, જેમાં 20 જિલ્લાના 65 પ્લેયર્સ ભાગ લઈ રહ્યા છે. તે અહીંયાથી 15 સિનિયર પ્લેયર, 10 જુનિયર અને 5 વિમેન એમ ટોટલ 30 પ્લેયર્સ વેસ્ટ ઝોન માટે જશે અને ત્યાંથી પછી નેશનલ અને ઇન્ટરનેશનલ સિલેક્શનમાં આપણા પ્લેયર્સ ભાગ લેશે. છેલ્લા 10 વર્ષથી આ જે જર્ની ચાલી રહી છે એમાં જુદા જુદા જે આપણા ડોનર્સ છે, આપણી બીપીએની સંસ્થા છે, એ લોકો આપણે લગભગ બધી જ ઇવેન્ટ્સમાં સાથ સાથે આપતા હોય છે. મનપસંદે પણ આને પહેલાં તેમની ક્લબમાં ખૂબ અદભુત ટુર્નામેન્ટ કરી હતી અને અત્યારે પણ એમણે સ્પોન્સરશીપ આપી અને આખી ટુર્નામેન્ટને સફળ બનાવવામાં બહુ મોટું યોગદાન આપ્યું છે. વી આર થેન્કફુલ ટુ કનકભાઈ એન્ડ ગોવિંદ કાકા ફોર ધીસ વન્ડરફુલ જેસ્ચર.